नमस्कार हूँ सुदीपाली। सौथी पहला वाद हेड क्लार्क पेपर लीक कांडनी तो तेमां रोजे रोज नवा खुलासाओ थई रह्या छे। त्यारे साबरकांठा एसपी नीरज भट्ट गुजर द्वारा प्रेस कॉन्फरन्स करीने माहिती आपवामां आवी के आ पेपर लीक कांडनो आरोपी जयेश पटेल पण झड़पाई चुक्यो छे। आ साथे बे परीक्षार्थीओने पण झड़पी लेवामां आव्या छे। 12 लाख रूपियामां पेपर वेचवानी डील करवामां आवी हती, परंतु पेपर लेनार व्यक्तिए रूपियानी चुकवणी न करी होवानो खुलासो नीरज भट्ट गुजर द्वारा पकड़ायेला बन्ने परीक्षार्थी हिम्मतनगरना रहेवासी होवानुं पण सामे आव्युं छे। नाम आवता ज जयेश साबरकांठा छोड़ीने भागी गयो हतो, परंतु आखरे तेने झड़पी लेवामां आव्यो छे। तो पेपर लीक केसमां महत्वपूर्ण भूमिका रही छे जयेश पटेलनी, अने तेने आखरे झड़पी लेवायो छे। आजे आ साथे बे परीक्षार्थीओनी पण धरपकड़ करवामां आवी छे, अने आ बन्ने परीक्षार्थी हिम्मतनगरना ज छे। 12 लाख रूपियामां पेपर वेचवानी डील थई होवानो खुलासो થયો છે। પેપર લેનાર વ્યક્તિએ જોકે રૂપિયાની ચુકવણી નહોતી કરી, તો જે બે વ્યક્તિ પરીક્ષાર્થી પકડાયા છે તે બંને પરીક્ષાર્થી હિંમતનગરના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। અને જયેશ પટેલનું આ સમગ્ર પેપર લીક કેસમાં નામ આવતા જ તે સાબરકાંઠા છોડીને ભાગી ગયો હતો, પરંતુ આખરે તેને ઝડપી લેવામાં આવ્યો છે। સાબરકાંઠા એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો। ત્યારે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી। અવનીશ, પેપર લીક કેસમાં તપાસ ચાલી રહી છે, સાબરકાંઠા પોલીસ દ્વારા શું અપડેટ મળી રહી છે તપાસમાં? દીપાલી, જે પ્રમાણે અત્યારે હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જે આરોપી ઝડપ સુધી લેવામાં આવે છે, એટલે કે જયેશ પટેલ સહિતના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ત્રણેય આરોપીને અત્યારે હાલ પ્રેસ સમક્ષ દર્શાવવામાં આવી રહ્યા છે, એટલે કે આ બાબતની માહિતી જે છે તે જારી કરવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, અને ત્યારબાદ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી જયેશ પટેલ જે પ્રમાણે પેપર લાવ્યો હતો તે પેપર લાવવાની ખરેખરમાં કેટલી કિંમત થઈ હતી તે તમામ બાબતોની વિગતો પણ મેળવવામાં આવશે। આ ઉપરાંત જયેશ પટેલ આ પેપર કોને કોને વિતરણ કર્યા છે તે સવાલો પણ પોલીસ સમક્ષ છે, તે સવાલોનો જવાબ મેળવવા માટે પણ જયેશ પૂછપરછ હાથ ધરવામાં આવશે। તે પ્રમાણેનું અત્યારે હાલમાં સાબરકાંઠા એસપી નીરજ ભટ્ટ ગુજર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે પ્રેસ કોન્ફરન્સની અંદર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા કે કુલ 11 આરોપીઓ સામે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી, તે પૈકી જયેશ પટેલ, શૈલેષ પટેલ અને દેવલ પટેલ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની બાકી હતી, તેના માટે થઈને જુદી જુદી ટીમો રચવામાં આવી હતી, અને આ ત્રણેય આરોપીને ઝડપી લેવા માટે થઈને પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। ખાસ તો જયેશ પટેલ ઉપર શિકંજો કસવો જરૂરી હતો, અને તે પ્રમાણે પોલીસે સફળતા મળી છે કે જયેશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે, એટલે શક્ય છે હવે જયેશ પટેલ મોટા ખુલાસાઓ આ મામલામાં પોલીસ સમક્ષ શક્ય છે। જી અવનીશ, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે પેપર લીક કેસમાં ભાગેડુ આરોપી જયેશ પટેલ આખરે પકડાઈ ગયો છે। સાબરકાંઠા પોલીસ દ્વારા સમગ્ર કેસમાં તપાસ ચાલી રહી છે, ત્યારે આ તપાસને લઈને પોલીસે ખુલાસો કર્યો છે। આવો સાંભળીએ। પેપર લીકની જે તપાસ છે એ અત્યારે ડીવાયએસપી પીએચસી ચલાવી રહ્યા છે, અને આ તપાસમાં જુદા જુદા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આ જે આરોપીઓ છે એનાથી પૂછપરછ કરતા બીજા બે કેન્ડિડેટ જે છે એ પેપર ચોરીમાં જે હતા એની ધરપકડ કરવામાં આવી છે, અને એની સાથે સાથે મુખ્ય આરોપીમાં જે જયેશ પટેલ છે એની પણ ધરપકડ કરવામાં આવી છે। તો સૌથી પહેલા જે આપણે જે જયેશ પટેલ છે એની જે ધરપકડ છે એ જે એસઆઈટી જે આઈજી સરની સૂચનાથી બનાવવામાં આવેલી છે એ સંદર્ભે ગાંધીનગરની એલસીબીની ટીમે પકડી પાડ્યો છે, અને એની ધરપકડ કરવામાં આવેલ છે। એને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને એને રિમાન્ડ મેળવવામાં આવશે, એની અત્યારે પૂછપરછ ચાલુ છે। એની પાસેથી એની ગાડી કબજે કરવામાં આવેલી છે, અને જુદી જુદી જે પૂછપરછ છે બાબતો ઉપર એ અત્યારે કરવામાં આવેલ છે। એની સાથે સાથે જે બે જે કેન્ડિડેટ છે એ કુલદીપ ની જે પૂછપરછ કરતા એને પાસે જે કેન્ડિડેટ બેસાડ્યા હતા એમાં જે બે કેન્ડિડેટ જેમાં રિતેશ ઉર્ફે ચકો ભીખાભાઈ પ્રજાપતિ એ અત્યારે પરીક્ષાની પ્રિપરેશન કરે છે, અને એની સાથે સાથે એને જે પરીક્ષા છે એ 12 લાખમાં એની ડીલ થઈ હતી, અને એને ગાંધીનગરમાં જે એના સેન્ટર હતા એ ત્યાં જઈને પરીક્ષા આપી હતી। અને જે બીજા જે કેન્ડિડેટ છે એ રોનક મુકેશભાઈ સાધુ
એ રહેવાસી હિંમતનગર એ પણ જે પરીક્ષાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે અને એની સાથે સાથે એને 5 લાખમાં ડીલ થઈ હતી અને એને પણ રાત્રે એ ક્વેશ્ચન પેપર લઈને એને સોલ્વ કરેલા હતા અને એને જે એ બાબતે પુરાવા જે એકત્ર કરવામાં આવ્યા છે અને એ બંને કેન્ડિડેટની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને એના પણ રિમાન્ડ મેળવવામાં આવશે. જયેશ પટેલ ને ક્યાંથી અટક કરવામાં આવી છે? એ જે ગાંધીનગરની જે એલસીબી ટીમ છે એ તપાસ ટીમના